वाला श्रोता जनों नमस्कार। प्रवचन की शुरुआत वर्षों पहला एक प्रसंग वाँचेलो फरी एज प्रसंग कोईक बीजा पुस्तक में वाँचवा मळ्यो। आजे आपने जारे जे विषय पर चर्चा करी रह्या छीए ए विषय ने अनुरूप ए प्रसंग जणायो, ए विषय ने अनुरूप प्रसंग लाग्यो, तो ए प्रसंग ने आपने शुरुआत में शेर करिए। जैन कथा छे, सरस मजानी मीठी कथा छे, नानकड़ी कथा छे। कोई गामनी बाहर एक जुवान साधु झूपड़ी बांधी ने रहता हता। जुवान हता पण सुंदर हता, प्रभावशाली हता। अनेक लोको एनी पासे आवता हता। ए गामना लोको तो ए साधु महाराज पासे आवता हता, पण आजूबाजूना लोको पण ए साधु महाराज पासे आवता हता। सुंदर हता साधु, एकदम सुंदर। दरेक लोको एने मान आपता, दरेक लोको एनु सन्मान करता, दरेक लोको एने चाहता। अने ए साधु महाराज पण पोतानी साधनाना अनुभवनी वातो भक्तोने कहता, अनुयायीओने कहता, अने धर्म बाबतमां लोकोने समझावता। एटलो प्रभाव एमनो विस्तर्यो हतो, खूब प्रभाव फैलायो हतो। पण एक दिवसे अचानक परिस्थिति बदलाई। આપણું જીવન આવું જ છે, પરિસ્થિતિ ક્યારે બદલાય કાંઈ ખબર ન પડે। જ્યાં સુધી સારી પરિસ્થિતિ રહેલી હોય ત્યાં સુધી સારી પરિસ્થિતિનો લાભ જેટલો ઉઠાવાય તેટલો ઉઠાવી લેવાનો। ભવિષ્ય આપણું કેવું છે એ આપણે એકદમ ચોક્કસ કહી શકતા નથી। સમય જતાં આપણું શરીર કેવું રહેશે એ પણ આપણે ચોક્કસ કહી શકતા નથી। तो जारे जे समय सारा वाना रहेला होय, जारे जे समय सारी परिस्थिति रहेली होय, त्यारे ते समय सारी परिस्थितिनो जेटलो लाभ उठावाय एटलो उठावी लेवो। शरीर क्यारे थाकशे ए पण काई कहेवाय नहीं। आपणने जो सुविधाओ मळती होय ए सुविधाओ क्यारे छीनवाई जाय एनी पण खातरी नथी। क्यारे भूकंप थाय અને ક્યારે આપણી સુવિધાઓ બધી છીનવાઈ જાય ખબર ના પડે। અમે કચ્છમાં તો નરી નજરે જોયું કે જે જે લોકો સુવિધામાં જીવતા હતા આ ભૂકંપ આવ્યા પછી એ લોકોના હાથમાંથી બધી સુવિધાઓ એક વખત છીનવાઈ ગઈ। અને એક વખત એવા સારા સારા લોકોને રસ્તે રખડતા કરી દીધા। તો પરિસ્થિતિ ક્યારે પલટો ખાતી હોય એની કાંઈ ખબર પડતી નથી। હમણાં જ એક ભૂકંપ થયો, ક્યાંક ને થયો? નેપાળમાં। કેવી પરિસ્થિતિ બદલાઈ ગઈ, કેવા લોકો કેવી પરિસ્થિતિમાં આવી ગયા, એટલે પરિસ્થિતિનો કાંઈ ભરોસો નથી। અત્યારે આપણને એમ ગેરંટી જેવું લાગે કે મને કાંઈ વાંધો આવવાનો નથી અને મારી પરિસ્થિતિ જેવી છે તેવી રહેવાની છે, પણ એ ગેરંટી એ કામ લાગતી નથી। યા તો પૂર આવે, યા તો અતિવૃષ્ટિ થાય, યા તો કુદરતી કાંઈ પણ આફત આવી શકે છે અને પરિસ્થિતિ આપણી પલટાઈ શકે છે। તો આ સાધુ મહારાજ બહુ સરસ રીતે જીવતા હતા અને હતા પણ અતિ સુંદર। પ્રભાવ પણ એનો એટલો ફેલાયેલો હતો, પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ। શું થયું કે એક કુંવારી છોકરી તાજા જન્મેલા છોકરાને લઈ કરી અને એ સાધુ મહારાજ પાસે આવી કરી અને એ સાધુ મહારાજને કહે છે, લ્યો આ તમારો છોકરો।
તમે આ છોકરાના બાપ રહેલા છો, આ તમારો છોકરો છે ને, એમ બોલી કરી અને એ કુંવારી છોકરી તાજા જન્મેલા છોકરાને સાધુના ચરણમાં મૂકી દીધો, સાધુ પાસે મૂકી દે છે. સાધુ એટલા સમજુ હતા, જ્યારે એ છોકરીએ કીધું, કુંવારી છોકરીએ કીધું કે આ તમારા થકી સંતાન પેદા થયો છે, તમે આ સંતાનના બાપ છો, એ લઈ લો સંતાનને તમે, ત્યારે સાધુ એટલું જ બોલ્યા, ઇઝ ઇટ સો, ઇઝ ઇટ સો, કે તમે જે કહો છો એ ઠીક છે. સ્વીકારી લીધો એ બાળકને. ગામમાં લોકોને ખબર પડી કે જે સાધુ મહારાજને આપણે એકદમ પ્રભાવશાળી માનતા હતા, જે સાધુ મહારાજને આપણે સુંદર માનતા હતા, જે સાધુ મહારાજને આપણે એકદમ ધાર્મિક માનતા હતા, એ સાધુ મહારાજ તો સાવ ખરાબ રહેલો જ છે, અને એક કુંવારી છોકરી સાથે વ્યવહાર કર્યો અને સંતાન પેદા થઈ ગયો છે. બસ માણસો, માણસોનો કંઈ ભરોસો નથી, ક્યારે કઈ બાજુ ઢળી જાય, ક્યારે કઈ બાજુ વળી જાય, કાંઈ ખબર નથી પડતી. ઘણી વખત ઘણા માણસો પોતાની બુદ્ધિનો ઉપયોગ જ કરતા નથી, બસ ચલાવે છે, ચલાવે છે. આણે આમ કીધું તો ચલો આમ, આણે આમ કીધું તો ચલો આમ. લોક પ્રવાહ છે એનો કાંઈ ભરોસો નથી. આજે કોઈકની તરફ વળશે, કાલે પરિસ્થિતિ બદલાશે, ત્યારે ત્યાંથી ખસી કરી અને બીજે તરફ વળી જશે. લોક પ્રવાહનો ક્યારે પણ ભરોસો હોતો નથી. અને ખરેખર જે સમર્થ સાધુઓ રહેલા છે, સમર્થ મતલબ કે સમજુ સંતો રહેલા છે, એ લોક પ્રવાહમાં ક્યારે પણ તણાતા નથી, ક્યારે પણ લોક પ્રવાહની અંદર અંજાઈ જતા નથી. બાકી સામાન્ય સાધુઓ રહેલા છે, એ બિચારા પ્રવેશમાં ઘણા માણસો થાય, હા તો રાજી રાજી થઈ જાય, પણ એ સાધુ મહારાજને ખબર નથી કે તમારા કારણે લોકો નથી આવ્યા, અહીં જમણવાર રાખ્યું હતું એના કારણે આવ્યા છે, અને જેમનું જમણવાર હતું એને સગાવાલાઓને આમંત્રણ આપ્યું હતું એટલે એમના સગાવાલાઓ બધા આવ્યા છે. તમારા કારણે નહીં, એમના વ્યવહારને કારણે લોકો આવ્યા છે. પણ રાજી થાય સાધુ મહારાજ કે આટલા હવે ચાતુર્માસ પ્રવેશના દિવસો આવ્યા ને, એટલે બધી કમ્પેરિઝન થશે કે અમારે ત્યાં આટલા ને તમારે ત્યાં આટલા, તમારે ત્યાં આટલા ને અમારે ત્યાં આટલા. આ લોક પ્રવાહ છે, આ લોક પ્રવાહથી ક્યારે પણ આપણે આધ્યાત્મિક પ્રગતિ સાધી શકતા નથી. આ તો ફુગાવા છે, ફુગાવો. આજે ધર્મનો ફુગાવો બહુ વધી ગયો છે, બહુ જ વધી ગયો છે. અસલિયત માણસ ખોઈ રહ્યો છે અને કૃત્રિમતા માણસમાં વધી રહી છે. તો આવ્યા ગામના લોકો સાધુ મહારાજ પાસે, કોઈએ લાકડીઓ લીધી છે, કોઈએ પથરા લીધા છે, એકદમ ઉશ્કેરાટમાં છે કે આ સાધુ તો એકદમ ખરાબ રહેલો છે, આ સાધુ તરીકે છે જ નહીં, એકદમ એના વ્યવહાર એની નીતિઓ સારી નથી. ઘણા લોકો આવી ગયા એ સાધુ મહારાજની ઝૂંપડી પાસે. જે લોકો સાધુ મહારાજના ચરણ સ્પર્શ કરતા હતા, જે લોકો સાધુ મહારાજને માન સન્માન આપતા હતા, એ જ લોકો સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી કરી અને પહેલું જ કામ કર્યું, ઝૂંપડીને સળગાવી નાખી. કદાચ એ લોકોના સહકારથી ઝૂંપડી બંધાઈ હોય, આજે એ જ ઝૂંપડી એ જ લોકોએ શું કરી નાખી, સળગાવી નાખી. અરે ઝૂંપડી તો ભણે સળગાવી, પણ મારપીટ કરવા લાગ્યા. એટલી મારપીટ કરે છે ત્યારે સાધુ મહારાજ કહે છે, ઇઝ ઇટ સો, શું કહે છે? આપણે બોલીએ ને પેલી એક કહેવત છે ને, જે થાય તે, બસ આવો જ એક આ વાક્ય રહેલો છે કે ઠીક છે, તમને આ સારું લાગે છે તો કરો. એ મારપીટ કરી કરી અને સાધુ મહારાજનું માથું ફોડી નાખ્યું, લોહી લુહાણ કરી નાખ્યા સાધુ મહારાજને. અને ઘણા ઘણા લોકો એ બાળક સામે હાથ ફલાવી કરી અને કહે છે, આ તમારો છોકરો, તમે એના બાપ, કેવા કર્મ કર્યા તમે સાધુ થઈને, શરમ ના આવી તમને? જે જે લોકો આવી રીતે બોલી રહ્યા છે એ લોકો સામે એ સાધુ મહારાજ એટલું જ બોલે છે, ઇઝ ઇટ સો, તમે જે કહો છો તે પણ વાત
ઠીક છે, તો આ રીતે મારપીટ ચાલુ કરી. જો આ લોક પ્રવાહ છે અને આ જનતા છે, ફૂલની માળાઓ પણ પહેરાવે અને ક્યારેક શું કરે? હા, જનતા છે આ તો બાપા, આ જનતાની બલિહારી છે, તો એની એ જનતાનો બહુ આમ માન સન્માનમાં વિશ્વાસ કરાય નહીં, અંજાઈ જવાય નહીં. તો એ સાધુ મહારાજની એટલી મારપીટ કરી, એટલી ધોલાઈ કરી. છોકરો ત્યાં સાધુ મહારાજ પાસે જ છે, હવે કોઈ એમ કહેતા નથી સાધુ મહારાજને કે મારે ત્યાં તમે ભિક્ષા લેવા માટે આવજો. હવે ભિક્ષાની વાત ગઈ, હવે તો મારપીટ ચાલુ છે. એટલી પરિસ્થિતિએ સાધુ મહારાજની બગાડી નાખી. તે છતાં પણ સાધુ મહારાજ એ લોકો સામે કાંઈ બોલતા નથી. ઇઝ ઇટ સો? લોકો જ્યારે વિખરાયા ત્યારે સાધુ મહારાજ એ છોકરાને ઉપાડ્યો, ઉપાડી કરી અને ગલે લગાડે છે. અરે બેટા, અરે બેટા, અરે બેટા કરીને ગલે લગાડે છે અને એ છોકરાને છાતી સરસો ચાંપી કરી, ગલે લગાડી કરી અને છોકરાને લઈ કરી અને સાધુ મહારાજ પોતાની બળેલી ઝૂંપડીને જોઈ અને રવાના થયા. કોઈ પ્રત્યે નફરત નથી. આ સાધુ મહારાજ શું કરી રહ્યા છે? આપણો પહેલો મુદ્દો છે, શું કરી રહ્યા છે? સહન કરી રહ્યા છે. છે ખોટું? બિલકુલ ખોટું છે, કારણ કે આરોપ જ ખોટો છે, વાહિયાત આરોપ રહેલો છે. એ સાધુ મહારાજને ખબર પણ છે કે આ છોકરી ક્યારે અહીંયા આવી નથી ને મેં છોકરીને જોઈ નથી, તે છતાં પણ ઇઝ ઇટ સો નો સિદ્ધાંત અને સૂત્ર લઈ કરી એ સાધુ મહારાજ ત્યાંથી ઉપડ્યા. ભિક્ષા પણ લેવી છે, ભિક્ષા લેવા માટે કોઈ ઘરે જાય છે તો એ ઘરવાળા દરવાજા બંધ કરી નાખે છે. કોઈ ઘરે જાય છે તો ઘરવાળા કહે છે અમારા ઘરે તમે આવતા નહીં. કોઈ ઘરમાં જાય છે તો લોકો એને ગાળો આપે છે કે હવે શું તમે લઈને બેઠા છો આ વેશ, તમારા નાટક અમે જોઈ લીધા. આવી રીતે અપમાનિત કરે છે લોકો, ન કહેવા જેવા શબ્દો કહે છે. તે છતાં પણ એ સાધુ મહારાજ બધા લોકોને શું કહે છે? ઇઝ ઇટ સો? વાત આગળ વધે છે. એ સાધુ મહારાજ ગામની અંદર ઘરે ઘરે જાય છે, કોઈ માન દેતું નથી, કોઈ સન્માન કરતું નથી, કોઈ બોલાવતું નથી, એમના સામે જોવા માટે પણ કોઈ તૈયાર નથી. એ સાધુ મહારાજ ફરતા 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 પેલી છોકરીના ઘર પાસે આવ્યા. એકાએક છોકરીના ઘર પાસે, એમના દ્વાર પાસે આવી કરી અને દ્વાર ખટખટાવ્યા. દ્વાર ખટખટાવી અને સાધુ મહારાજ બોલી રહ્યા છે કે મારી તો ભૂલ થઈ, પણ આ બાળકની શું ભૂલ છે? મારી તો ભૂલ થઈ ગઈ છે, પણ આ બાળકની શું ભૂલ છે? એને તમે ભૂખે મારો છો, એને તમે દૂધ પીવડાવો. બદનામ થયા છતાં પણ એ સાધુ મહારાજ કોના પર પ્રેમ રાખે છે? બાળક પર. ચાલો, લોકો માની રહ્યા છે કે આ છોકરાનો બાપ હું છું, હું નથી, છતાં પણ લોકો માની રહ્યા છે, તો મારે અત્યારે લોકોની વાતો માનવાની. દરવાજા ખટખટાવી અને બોલે છે કે આ છોકરાએ કાંઈ ભૂલ નથી કરી, આ છોકરાનો કાંઈ ગુનો નથી, આ છોકરાનો કાંઈ વાંક નથી, તમે દરવાજા ખોલો. ખોલ્યા દરવાજા, બાપ અને દીકરી ઘરમાંથી બહાર આવે છે, સાધુ મહારાજને જુએ છે. હા, એ સાધુ મહારાજ હતા, કેટલા સરસ હતા. આજે એ સાધુ મહારાજ લોહી લુહાણ થઈ ગયા છે, માથું લોકોએ ફોડી નાખ્યું છે અને બાપ દીકરી એ સાધુ મહારાજને જોઈ કરી, સાધુ મહારાજ સાથે જે છોકરો છે એને જોઈ કરી વિચારવા લાગ્યા કે જુઓ તો ખરા, આજ સાધુ મહારાજ છે. જ્યારે આપણને ઉપદેશ આપતા હતા, જ્યારે ધર્મની વાતો સંભળાવતા હતા, ત્યારે કેટલા સરસ લાગતા હતા, આજે આ સાધુ મહારાજની દશા. કચ્છમાં મેકણ ડાડા થઈ ગયા, બહુ એક સિદ્ધ પુરુષ થઈ ગયા. આજે એમની સમાધિ પણ કચ્છના એક છેવાડ ગામે છે. એ વેકણ દાદા કહે છે, આપણી જિંદગી કેવી છે, કચ્છીમાં વાત કરે છે, આપણી જિંદગી કેવી છે? બડી ખટા. આપણી જિંદગી કેવી છે? બડી ખટા. ખટા એટલે સમજો,
खाटा बड़ी एटले बे दिवस अपनी जिंदगी में खाटा आवे बड़ी खट्टा बड़ी मीठा बे दिवस अपनी जिंदगी में केवा आवे मीठा आवे सरस मजाना बड़ी खट्टा बड़ी मीठा बड़ी मीठा मीठ बड़ी मीठा मीठ अने अपनी जिंदगी में क्यारेक बे दिवस एवा आवे कि एकदम आनंद आनंद होय मजाए मजा होय खुशी खुशी होय बड़ी मीठा मीठ मेकण चे माड़ुआ मेकण चे माड़ुआ सर्वे दी सरखा न डठ सर्वे दी सरखा न डठ बे दिवस खाटा बे दिवस मीठा बे दिवस एकदम मीठा में मीठा रहेला होय खुशीओ खुशीओ रहेली होय अने खबर नहीं आपणी जिंदगी आवी छे समान दिवसो राजा राम न डठ एक सरखा दिवसो राजा रामे पण जोया नथी। ज्यारे ज्यारे आपणी परिस्थिति वणसे अगर आपणी खुशीओ में ज्यारे तूटीओ आवे त्यारे हमेशा ए महापुरुषोने याद करवाना के बधा दिवसो कोईना पण एक सरखा जता नथी। अरे राम जेवा रामना पण जो एक दिवस बधा दिवसो एक सरखा न जता होय तो आपणे तो सामान्य माणस छीए। एटले सारा जेटला दिवसो जाय ए सारा दिवसो आपणा माटे बहु सारा बाकी क्यारे दिवसो खराब आवशे एनी काई पण आपणे खात्री आपी शकता नथी कोई पण खात्री आपी शकतो नथी। तो ए साधु महाराजनी वणसेली परिस्थिति जुए छे त्यारे ए साधु महाराज छोकरीने कहे छे के बेटा मैं भूल करी अने आ छोकरानो हूँ बाप बन्यो पण आ छोकराए शुं भूल करी छे एने दूध पीवड़ाव। छोकरी कंपवा लागी ध्रुजवा लागी विचारे छे हवे हूँ मारी भूल केम संताडू छुपावू केम मारी भूल कारण के आ छोकरी ज भूल करी छे। छोकरी बापूजी ने कहे छे पिताजी घरे जरा चालो अंदर अंदर लई गई पग पकड़िया छोकरीए अने बाप ने कहे छे बापूजी आ साधु महाराज ने हूँ ओरखती नथी आ साधु महाराज पासे हूँ क्यारे गई पण नथी आ छोकराना असल बाप ने संताड़वा माटे अने असल बाप बदनाम न था एटला माटे आ साधु ने अमे बदनाम कर्यो छे। आ वात सांभळी करी अने बाप रड़ी पड्या छोकरी ने कहे छे ते शुं कर्युं आ तारो जे प्रेमी माणस एने छुपावा माटे ई बदनाम न था एटला माटे ते आ साधु ने बदनाम करी नाख्या। छोकरी कहे छे बापूजी थई गयुं हूँ परिस्थिति जोउं छुं ए साधु महाराज नी माथुं फूटेलुं छे लोहीओ निकळी रही छे ते छतां पण ए साधु महाराज केटला दयाळु छे केटला प्रेमी छे आ छोकरो भूखे न मरे एटला माटे क्यांकथी आ छोकराने लईने आपणी पासे आव्या छे बापूजी मारी भूल थई गई। तो बाप घरमांथी बारे आवी करी साधु महाराजना चरण पकड़ी अने कहे छे मारी दीकरीने भूल थई अने तमने बदनाम करी नाख्या माफ करो। त्यारे साधु महाराज शुं बोले छे इज इट सो आवी वात छे तमे जे कहो छो ठीक छे। बाप चरणमां पड़ी माफी मांगी छोकरी पण रड़ती रड़ती बारे आवी करी साधुना चरण पकड़ी करी अने साधु महाराज ने कहे छे मैं तमने बदनाम करी नाख्या तमारी केवी हालत लोकोए करी। साधु महाराज कहे छे इज इट सो शुं करी वे साधु महाराजे सहन कर्यु अत्यारे एमने भूल समझाई छे ने माफी मांगे छे त्यारे पण ए साधु महाराज तो एज वात पर उभेला छे के बस तमे जे कहो छो ठीक छे। छोकराने स्वीकारी लीधो ए छोकरीए अने थोड़ी वार मां वात वायु वेगे गाम मां फैलाई गई कि आ छोकरीनो यार पुरुष तो बीजो हतो आ साधु महाराज ने छोकरी ओळखती पण न हती
એ સાધુ મહારાજ હાથે કરીને બદનામ થયા, એમણે જાહેરમાં કહી દેવું હતું કે આ છોકરીને ઓળખતો નથી. બસ એ લોકો આવવા લાગ્યા સાધુ મહારાજ પાસે, કોઈ ચરણ પખાડે છે, કોઈ ચરણ સ્પર્શ કરે છે, કોઈ માફી માંગે છે, કોઈક સારી સારી વાતો કરે છે, સન્માન આપે છે, બહુમાન કરે છે. ત્યારે સાધુ મહારાજ બોલે છે, ઇઝ ઇટ સો?